नमस्कार विद्यार्थी मित्रों, तोरण बार कॉमर्स विषय आंकड़ा शास्त्र प्रकरण नंबर एक सूचक आन। विद्यार्थी मित्रों, गया वीडियो लेक्चर नी अंदर आपणे जीवन निर्वाह खर्च नो सूचक आंक एटले शुं एटले के एनी व्याख्या, जीवन निर्वाह खर्च ना सूचक अंक नी रचना ना मुद्दाओ, हेतु, कौटुंबिक अंदाजपत्र तपास, वस्तुओनी भाव प्राप्ति, आधार वर्षनी पसंदगी, सरेराश अने भार, भारना बे प्रकार, गर्भित भार अने स्पष्ट भार। तो गर्भित भार अने स्पष्ट भार वच्चेनो तफावत तथा स्वाध्याय 1.4 नो दाखला नंबर एक आटला विषय आपणे गया लेक्चर नी अंदर जोयुं हतुं। आजे आपणे स्वाध्याय 1.4 नो दाखला नंबर बे विषय जोईशुं। तो स्वाध्याय 1.4 नो दाखला नंबर बे नी रकम छे खोराकी चीजोना भाव अने वपराशनी नीचेनी माहिती परथी कौटुंबिक अंदाजपत्रनी रीते वर्ष 2014 नो सूचक आंक गणो अने तेनुं अर्थघटन करो। खोराकी चीजोना भाव अने वपराशनी नीचेनी माहिती परथी कौटुंबिक अंदाजपत्रनी रीते वर्ष 2014 नो सूचक आंक गणो अने तेनुं अर्थघटन करो। विद्यार्थी मित्रों, सौ प्रथम आपने आपेली छे वस्तु, तो अहीं आपणे लखीए वस्तु। वस्तु नी अंदर आपने घऊं, त्यारबाद चोखा, घऊं, चोखा, बाजरी अने तुवेर दाल, चार वस्तु आपने आपेली छे अने आपने वर्ष 2010 अने वर्ष 2014 नी माहिती आपेली छे। तो अहीं आपणे लखीए वर्ष 2010, એનો આપણે જથ્થો આપેલો છે પહેલા તો, અને બાજુમાં એનો ભાવ આપેલો છે રૂપિયામાં। જથ્થાની અંદર આપણે 60, 40, 15, 25 ભાવમાં 15, 32, 12, 50 ત્યારબાદ આપણે વર્ષ 2014 નો ભાવ આપેલો છે, વર્ષ 2014 નો ભાવ કાઉન્સમાં રૂપિયામાં 18, 40, 14 અને 70 આટલી આપણે માહિતી આપી છે। અને આની ઉપરથી વિદ્યાર્થી મિત્રો ફરીથી રકમમાં ખોરાકી ચીજોના ભાવ અને વપરાશની નીચેની માહિતી પરથી કૌટુંબિક અંદાજપત્રની રીતે, કઈ રીત કીધી છે? કૌટુંબિક અંદાજપત્રની રીત, એની નીચે વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરો, કૌટુંબિક અંદાજપત્રની રીત। તો કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચક આંક શોધવાનું સૂત્ર છે કેપિટલ આઈ બરાબર સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ। આ મેં તમને ગયા લેક્ચર ની અંદર લખાવ્યું હતું, સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ, જ્યાં કેપિટલ આઈ બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100 અને W બરાબર P0 Q0। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે બે વર્ષ આપેલા છે 2010 અને 2014, નાનું વર્ષ છે 2010 એટલે એને કહેવાશે આધાર વર્ષ, અને મોટું વર્ષ છે 2014 એને કહેવાય ચાલુ વર્ષ। તો ચાલુ વર્ષના ભાવને આપણે સંકેતમાં P1 વડે દર્શાવશું, જ્યારે આધાર વર્ષના ભાવને P0 વડે અને જથ્થાને આપણે Q0 વડે દર્શાવીશું, બરાબર।
હવે W એટલે થાય P0 Q0, અહીંયા હું લખું છું W બરાબર P0 Q0, એનો મતલબ આ P0 અને Q0 આ બંનેનો ગુણાકાર. તો આપણે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરીએ તો 15 × 60, તો જવાબ આવશે 900. ત્યારબાદ 40 × 32, 40 × 32 કરવાથી આપણે જવાબ મળશે 1280. ત્યારબાદ 15 × 12, 15 × 12 કરવાથી આપણને જવાબ મળશે 180. અને 25 × 50, 25 × 50 કરવાથી આપણને જવાબ મળશે 1250. હવે એનો સરવાળો કરીએ તો 900 + 1280 + 180 + 1250 એટલે આપણને જવાબ મળશે 3610. આને કહેવાય સિગ્મા W બરાબર 3610. હવે આ નીચેનો છેદ મળી ગયો સિગ્મા W, પણ હજી ઉપરનો અંશ મેળવો નથી. આપણી પાસે વિદ્યાર્થી મિત્રો W છે પરંતુ I નથી, તો I શોધવાનું સૂત્ર કેપિટલ I બરાબર P1 / P0 × 100. P1 એટલે આ કિંમત અને P0 એટલે આ કિંમત, તો 18 / 15 × 100. તો આપણે કરીએ 18 / 15 × 100 એટલે આપણને જવાબ મળશે 120. ત્યારબાદ 40 / 32 × 100, 40 / 32 × 100, તો 40 / 32 × 100 જવાબ મળશે 125. ત્યારબાદ 14 / 12 × 100, 14 / 12 × 100, 14 / 12 × 100 જવાબ મળશે 116.67. ત્યારબાદ 70 / 50 × 100, 70 / 50 × 100 તો જવાબ મળશે 70 / 50 × 100 140. હવે આપણને આઈ મળી ગયું, આઈ W એટલે આઈ અને W નો ગુણાકાર એટલે કે આનો અને આનો ગુણાકાર, તો છેલ્લી કોલમ આપણે મેળવીએ આઈ W અને ઉપર હેડિંગ પાડી દઈએ કૌટુંબિક અંદાજ પત્રની રીત. આપણે ખ્યાલ આવે કે આપણે કઈ રીતે દાખલો બનેલો છે. 900 × 120, 900 × 120 જવાબ મળશે 108,000. ત્યારબાદ 1280 × 125 જવાબ મળશે 160,000. ત્યારબાદ 116.67 × 180 જવાબ મળશે 21,000.6. ત્યારબાદ 1250 × 140 જવાબ મળશે 175,000.
सरवाळो आनो आपणे करीए तो 108,000 वत्ता 160,000 वत्ता 21,000.6 वत्ता 175,000 એટલે આપણે જવાબ મળશે 46,04,000.6 હવે આપણે આ બંનેનો ભાગાકાર કરીશું એટલે સિગ્મા આઈ ડબલ્યુ જે આપણે લખીએ 46,04,000.6 ભાંગ્યા 3610 તો 46,04,000.6 ભાંગ્યા 3610 તો આપણને જવાબ મળે છે 128.53 તો અહીંયા આપણને જવાબ મળશે 128.53 એટલે અહીંયા આપણે લખીશું 128 પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 2 છે તો આગળ 1 ઉમેરાય નહીં તો 128.53 વિદ્યાર્થી મિત્રો નીચે અર્થઘટન તમારે લખવાનું છે અર્થઘટન કરી આધાર વર્ષ 2010 ની સરખામણીમાં ચાલુ વર્ષ 2014 માં 128.53 માઇનસ 100 બરાબર 28.53% ભાવ વધારો થયો હશે આપણું અર્થઘટન દરેક દાખલાની અંદર આવું જ અર્થઘટન આપશે જવાબને માઇનસ 100 કરવાના અને એની પર ટકા લખવાના કેમ કારણ કે સૂચકાંક છે ને એ સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતું માપ છે તો વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લો આ તો આપણો સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર 2 બરાબર હવે આપણે ગણીશું દાખલા નંબર 3 હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર 3 સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર 3 તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને એવું આપેલું છે કે નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે કઈ રીતે કુલ ખર્ચની રીતે એટલે અહીંયા હું લખી નાખું છું કુલ ખર્ચની રીત તો કુલ ખર્ચની રીતે એ નીચે વિદ્યાર્થી મિત્રો અન્ડરલાઈન કરી નાખજો આગળનો દાખલો ગણ્યો આપણે બીજો દાખલો એ હતો કૌટુંબિક અંદાજપત્રની રીત અને આ છે કુલ ખર્ચની રીત તો કુલ ખર્ચની રીતે વર્ષ 2015 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચક અંક ગણો ફરીથી નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે વર્ષ 2015 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચક અંક ગણો આપણને વસ્તુ આપેલી છે એ બી સી ડી ઈ એટલે આપણે અહીંયા લખીશું વસ્તુ એ બી સી ડી
અને ઈ આટલી આપણને વસ્તુ આપે છે અને છેલ્લો લખી નાખીશું કુલ. ત્યારબાદ આપણને આપ્યું છે એકમનું ખાનું. એકમનું ખાનું આપે એટલે માની લેવાનું એકમ પરિવર્તનનો દાખલો હોઈ શકે, બરાબર. એટલે જથ્થાનો એકમ અને એકમના ખાનાનો એકમ સરખો થાય છે કે નથી થતો એ જોવાનું. ક્યારે? તો જ્યારે તમને એકમનું ખાનું આપે ત્યારે. એકમની અંદર છે પેલા ક્વિન્ટલ, ત્યારબાદ 20 કિગ્રા, ત્યારબાદ છે 10 લીટર, ત્યારબાદ છે ડઝન, ને છેલ્લે છે મીટર, બરાબર. હવે તમને વર્ષ 2014 હું લખી નાખું છું, વર્ષ 2014 એમનો તમને જથ્થો આપ્યો છે અને ભાવ આપેલો છે રૂપિયામાં. અને વર્ષ 2015 આનો તમને ભાવ આપેલો છે રૂપિયામાં. આ માહિતી આપણે લખીએ તો ૨૦૧૪ જથ્થામાં પેલા લખેલું છે 50 કિગ્રા. અહીંયા હું જથ્થાની અંદર લખું 50 કિગ્રા. ત્યારબાદ 18 કિગ્રા, એટલે અહીંયા મારે લખવાનું છે 18 કિગ્રા. ત્યારબાદ 12 લીટર, અહીંયા હું લખીશ 12 લીટર. ત્યારબાદ 20 નંગ, અહીંયા હું લખીશ 20 નંગ. અને છેલ્લે આપેલું છે 14 મીટર, એટલે અહીંયા હું લખીશ 14 મીટર. હવે 2014નો ભાવ 1200, 340, 30, 15 ને 12. ૨૦૧૫ના ભાવમાં 1700, 380, 40, 24 અને 16 આ પ્રમાણેની આપણને રકમ આપેલી છે, વસ્તુ આપેલી છે, એકમ આપેલા છે, વર્ષ 2014નો જથ્થો અને ભાવ આપેલો છે, અને વર્ષ 2015ના ભાવ આપેલા છે, અને કુલ ખર્ચની રીતે આપણને સૂચક અંક શોધવાનો કીધેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને એવું કીધું હતું કુલ ખર્ચની રીતે સૂચક અંક શોધવો હોય તો કાં તો લાસ્ટ પેનો સૂચક અંક આવે અથવા તો પાસેનો સૂચક અંક આવે. પરંતુ આધાર કોના ઉપર હોય? તો કે રકમ ઉપર હોય. જો રકમની અંદર આધાર વર્ષનો જથ્થો આપે તો લાસ્ટ પેનો સૂચકાંક, અને ચાલુ વર્ષનો જથ્થો આપે તો પાસેનો સૂચકાંક. તો આપણે જોઈએ આપણે કયા વર્ષનો જથ્થો આપેલો છે. અહીંયા બે વર્ષ છે, એક 2014 અને બીજું 2015. 2014 છે એ નાનું વર્ષ છે અને 2015 છે એ મોટું છે. તો આ આધાર વર્ષ છે અને આપણને આધાર વર્ષનો જથ્થો આપ્યો છે. તો આની અંદર લાસ્ટ પેના સૂચક અંકથી દાખલો ગણાશે. તો લાસ્ટ પેના સૂચક અંકનું સૂત્ર છે કેપિટલ આઈ એલ બરાબર સિગ્મા પી વન ક્યુ ઝીરોના છેદમાં સિગ્મા પી ઝીરો ક્યુ ઝીરો આખાને ગુણ્યા 100. આપણે આટલી વસ્તુ આપણે શોધવાની છે. એટલે કે હવે આપણે જે કોલમ ગોતીશું ને એ કોલમ કોની છે?
पी वन क्यू जीरो अने पी जीरो क्यू जीरो नी कॉलम से, परंतु ए पहला आपणे हजी घणो बधो आ दाखला अंदर एकम परिवर्तन हजी करवानो छे। तो वस्तु एनी अंदर एकम छे क्विंटल, अच्छा जत्थानो एकम छे किग्रा, एटले आ बने एकम विद्यार्थी मित्रों अलग अलग छे। तो एक क्विंटल बराबर 100 किग्रा थाय, एक क्विंटल बराबर केटला किग्रा थाय 100 किग्रा थाय, एटले हुं अहींया क्विंटल काटी नाखुं। फरीथी जो आ दाखलामां एकम परिवर्तन જોતા શીખવાડું છું। एक क्विंटल ની જગ્યાએ હું શું લખી શકું, 100 કિગ્રા લખી શકું। હવે આ બંનેના એકમ એક સરખા થઈ ગયા, બરાબર છે। હવે બેટા એકમના ખાનામાં આ એકમ છે કિગ્રા, એની આગળ આંકડો હોય ને એ ચાલે નહીં, તો આંકડાને અહીંયાથી દૂર કરવા માટે ભાવ સાથે ભાગાકાર કરવો પડે, એટલે 1200 ભાગ્યા 100 કરવા પડે અને 1700 ભાગ્યા 100 કરવા પડે। અહીંયા ભાગ્યા 100 કરી નાખ્યો એટલે અહીંથી આ નીકળી ગયું। એકમના ખાનામાં હંમેશા એકમ જ દેખાવો પડે, એકમની આગળ આંકડો દેખાવો જોઈએ નહીં। તો 1200 ભાગ્યા 100 કરો એટલે આનો જવાબ તમને મળશે 12 અને આનો જવાબ મળશે તમને 17। આને કહેવાય એકમ પરિવર્તન। હવે વસ્તુ બી, એના એકમના ખાનાનો એકમ છે કિગ્રા અને જથ્થાનો એકમ પણ છે કિગ્રા, એટલે એકમ સરખા છે, પરંતુ એકમના ખાનામાં એકમની આગળ આંકડો ચાલે નહીં, તો આંકડો 20 છે ને એને આની સાથે ભાગાકારમાં લઈ લેવાનો। તો 340 ભાગ્યા 20 અને 380 ભાગ્યા 20, એટલે અહીંથી 20 છે ને એ નીકળી ગયું। તો 340 ભાગ્યા 20 કરો, 17 2 34 એટલે અહીંયા 17 અને 19 2 38 એટલે અહીંયા 19। કેલ્સિયમ પણ કરી શકો છો, 340 ભાગ્યા 20 તો 17 અને 380 ભાગ્યા 20 તો 19। હવે વસ્તુ સીમા, એકમના ખાનામાં લીટર છે અને જથ્થામાં પણ લીટર છે, એટલે એકમ સરખા, પરંતુ એકમના ખાનામાં એકમની આગળ જે આંકડો છે એ ચાલે નહીં, તો એ આંકડાનો ભાવ સાથે શું નાખવાનો ભાગાકાર, તો 30 ભાગ્યા 10 અને 40 ભાગ્યા 10, એટલે અહીંથી 10 છે એ નીકળી ગયું। 30 ભાગ્યા 10 કરો એટલે તમને જવાબ મળશે 3 અને 40 ભાગ્યા 10 કરો એટલે તમને જવાબ મળશે 4। અહીંયા ડઝન છે, અહીંયા નંગ છે, તો અહીંયા ડઝનને હું કાઢી નાખું। એક ડઝન બરાબર વિદ્યાર્થી મિત્રો 12 નંગ થાય, એક ડઝન બરાબર કેટલા નંગ થાય 12 નંગ। હવે આ બંને એકમ એક સરખા થઈ ગયા, તો પણ એકમના ખાનામાં એકમની આગળ આંકડો હોય ચાલે નહીં, તો અહીંયા 15 ભાગ્યા 12 અને 24 ભાગ્યા 12, એટલે અહીંથી જે 12 છે એ નીકળી ગયા। હવે 15 ભાગ્યા 12 કરો તો આપણને જવાબ મળે છે 1.25 અને 24 ભાગ્યા 12 કરો એટલે જવાબ મળશે 2। હવે વસ્તુ ઈની અંદર એકમના ખાનાનો એકમ છે મીટર અને જથ્થાના ખાનાનો એકમ છે મીટર, એટલે એકમ સરખા છે, એકમની આગળ કોઈ આંકડો છે નહીં, તો પરિવર્તન કરવાની જરૂર પણ પડે નહીં। તો આ થઈ ગયું આખું એકમ પરિવર્તન। હવે આપણે જે કોલમ મેળવવાની છે, કોલમ મેળવી લઈએ P1Q0, બરાબર। તો સૌ પ્રથમ આમાં P1 કોને કહેવાય, P0 કોને કહેવાય, Q0 કોને કહેવાય, એ આપણે 2014 આધાર વર્ષ છે, તો આધાર વર્ષનો જથ્થો, જથ્થો એટલે ક્વોન્ટિટી એટલે ક્યુ, અને આધાર વર્ષનો ઝીરો, ભાવ, ભાવ એટલે પ્રાઇસ એનો પી, અને આધાર વર્ષનો ઝીરો એટલે આ P0, 2015નો ભાવ એટલે પી, ચાલુ વર્ષ છે એટલે એને કહેવાય 1। તો પહેલું છે P1Q0 એટલે આ P1 અને આ Q0 એટલે પહેલી અને ત્રીજી કોલમનો ગુણાકાર, એટલે કે 50 × 17 જવાબ મળશે 850। ત્યારબાદ
ओगनीस गुणिया अठार जवाब मळशे 342। त्यारबाद चार गुणिया बार एटले बार चौक 48। त्यारबाद बे गुणिया वीस तो वीस दू 40। त्यारबाद 16 गुणिया 14 जवाब मळशे 224। तो 850 वत्ता 342 वत्ता 48 वत्ता 40 वत्ता 224 जवाब मळशे 1504। હવે પી ઝીરો ક્યુ ઝીરો એટલે કે આ બંનેનો ગુણાકાર તો 12 ગુણ્યા 50 જવાબ મળશે 600। ત્યારબાદ 18 ગુણ્યા 17 18 ગુણ્યા 17 જવાબ મળશે 306। ત્યારબાદ 12 ગુણ્યા 3 તો 12 તેરી 36। ત્યારબાદ 20 ગુણ્યા 1.25 જવાબ મળશે 25। ત્યારબાદ 14 ગુણ્યા 12 જવાબ મળશે 168। આનો કરીએ હવે આપણે સરવાળો 600 વત્તા 306 વત્તા 36 વત્તા 25 વત્તા 168 જવાબ આવશે 1135। આને કહેવાય સિગ્મા પી વન ક્યુ ઝીરો અને આને કહેવાય સિગ્મા પી ઝીરો ક્યુ ઝીરો। તો સિગ્મા પી વન ક્યુ ઝીરો છે ત્યાં આપણે લખી નાખીએ 1504 છેદમાં સિગ્મા પી ઝીરો ક્યુ ઝીરો છે ત્યાં લખીએ 1135 આખાને ગુણ્યા 100 1504 ભાંગ્યા 1135 ગુણ્યા 100 એટલે આપણે જવાબ મળશે 132.5110 132.5110। પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો એક જ છે જે 5 કરતા નાનો છે એટલા માટે આગળ એક ઉમેરાશે નહીં એટલે અહીંયા જવાબ આપણો થઈ જશે 132.51। અહીંયા આપણે લખીએ અર્થઘટન આધાર વર્ષ 2014 ની સરખામણીએ ચાલુ વર્ષ 2015માં ભાવમાં 132.51 માઇનસ 100 બરાબર 32.51% ભાવ વધારો થયો હશે। આ છે વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર 3। તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો। આ હતી આપણી કુલ ખર્ચની રીત બરાબર। હવે સ્વાધ્યે 1.4માં એક દાખલો બાકી રહ્યો, પાંચમો દાખલો જે તમારા હોમવર્કની અંદર ગણવાનો છે, પરંતુ આખો દાખલો હું તમને સમજાવું છું। એક વિસ્તારના કામદાર વર્ગ માટે કાપડના સમૂહના ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે તે પરથી હવે સાંભળજો। કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીતે કાપડના સમૂહનો સૂચક આંક શોધો, બંને રીતે વિદ્યાર્થી મિત્રો ગણવાનો છે। કુલ ખર્ચની રીતથી પણ ગણવાનો છે
અને કૌટુંબિક અંદાજપત્રની રીતે એટલે કે આ સૂત્રથી પણ દાખલો ગણવાનો છે અને સિગ્મા આઈ ડબલ્યુના છેદમાં સિગ્મા ડબલ્યુ વાળું સૂત્ર છે એ રીતથી પણ દાખલો ગણવાનો છે અને બંને રીતે દાખલાનો જવાબ એક સરખો આવશે. તમે જોજો, મેં તમને ગયા લેક્ચરની અંદર પણ કીધેલું હતું, કુલ ખર્ચની રીતે તમે દાખલો ગણો કે કૌટુંબિક અંદાજપત્રની રીતે દાખલો ગણો, બંનેની અંદર દાખલાનો જવાબ એક સરખો આવે. તો આ દાખલો તમારે બંને રીતથી ગણવાનો છે. પહેલું કોષ્ટક આખું અલગ બનાવવાનું, કુલ ખર્ચની રીત લખીને પહેલું કોષ્ટક આખું અલગ બનાવીને એ રીતે દાખલો ગણી નાખવાનો. પછી એ રીતે દાખલો ગણાઈ જાય ત્યારબાદ ફરીથી કૌટુંબિક અંદાજપત્રની તપાસની રીતનું કોષ્ટક બનાવવાનું અને એનું સૂત્ર મૂકીને દાખલો ગણવાનો, એનો જવાબ મેળવવાનો અને બંનેના જવાબ ચેક કરવાના, એટલે બંનેના જવાબ એક સરખા હશે. તો તમારે હોમવર્કની અંદર આ સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 5 અને ઉદાહરણ નંબર 18 એની જેવું છે. આ ઉદાહરણ નંબર 18 અને દાખલા નંબર 5 એક સરખો છે, એટલે ઉદાહરણ નંબર 18 તમારે ગણવાનું છે. અને સ્વાધ્યાયની અંદર વિભાગ ઈમાં દાખલા નંબર 1 જો તમને આપી દીધો હોય તો નથી ગણવાનો, જો ન આપ્યો હોય વિભાગ ઈની અંદર દાખલા નંબર 1 તમને ન આપેલો હોય તો ગણવાનો છે, જો આપી દીધો હોય તો નથી ગણવાનો. દાખલા નંબર 2 ગણવાનો છે. દાખલા નંબર 3 વિભાગ ઈની અંદર દાખલા નંબર 1, 2, 3 વિભાગ ઈની અંદર દાખલા નંબર 1, 2, 3 ત્યારબાદ 5 દાખલા નંબર 1, 2, 3, 5 વિભાગ ઈની અંદર અને વિભાગ એફમાં દાખલા નંબર 1, 2, 3, 4, 5 આમાંથી તમને જો આપી દીધેલા હોય દાખલા તો તમારે એ દાખલા બીજી વાર નથી ગણવાના, જો ન આપેલા હોય એ દાખલા તમારે ગણવાના છે. તો વિભાગ એફમાં 1 થી 5 અને વિભાગ ઈમાં 1, 2, 3, 5 ત્યારબાદ વિભાગ એફમાં દાખલા નંબર 7 પણ ગણવાનો છે. વિભાગ એફની અંદર દાખલા નંબર 7, 8, 9 સાંભળજો, વિભાગ એફની અંદર દાખલા નંબર 1 થી 5 7મો, 8મો, 9મો આટલા દાખલા તમારે ગણવાના છે પાકી નોટબુકની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજના વિડીયો લેક્ચરની અંદર આપણને સમજ પડી હશે. અસ્તુ, આભાર, જય હિન્દ, જય ભારત.